नमस्ते विद्यार्थी मित्रों, आज आप विषय संस्कृत में सप्तपाठ विश्वास नैव कर्तव्य जेनो अर्थ है विश्वास न ज करवो। विद्यार्थी मित्रों, तमे अत्यार सुधी में घनी बधी वार्ताओ सांभळी हशे, घणा बधा चित्रों द्वारा वार्ता लखवी, हिंदी, गणित, गुजराती संस्कृत होय एवा दरेक विषयनी अंदर तमने चित्रों आपे छे। चित्रों पर तमारे शुं करवानुं होय छे, वार्ता लखवानी होय छे। एवी ज रीते आपणने संस्कृत में सातमा पाठनी अंदर चित्र आपेला छे। चित्रों द्वारा अपने एक वार्ता आपेली छे, ए वार्तानो एक अर्थ छे, समझ आपणने आपवा माटे वार्ता आपवामां आवी छे, जेमां एनो शीर्षक आपणने आप्युं छे विश्वास न ज करवो जोईए। तो केम? कारण के विद्यार्थी मित्रों, आपणने खबर छे कि आपणे घणी बधी जग्याए वार्ताओ परथी आपणने सारो एवो अर्थ समझावामां आवे छे। एवी ज रीते आपणे जे वास्तविक जीवन छे, वास्तविक जीवनमां पण आपणने आ वार्तानो उपयोग, एटले वार्ता पर जे शिखामण मळे छे, शिखामणનો ઉપયોગ આપણે કરવાનો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણીવાર ઘણી બધી નાની નાની વાર્તાઓ સાંભળી હશે, બાળ ભાસ્કરમાં, પૂર્તિઓમાં, ન્યૂઝપેપરમાં। એવી જ રીતે આપણને અહીંયા સંસ્કૃતમાં પણ એક વાર્તા આપણને આપવામાં આવેલી છે, જેના કરતા આપણે જોઈશું। અજા એટલે બકરી, સવસ્ય એટલે પોતાનો, બહિઃ એટલે બહાર, સિદ્રમ એટલે ઝડપથી, તિષ્ઠતુ એટલે ઊભો રહે, અતઃ એટલે આથી, શુભાતઃ એટલે શિયાળ, ગમનીય એટલે જવું જોઈએ, નેશ્યામિ એટલે લઈ જઈશ, ભવાન વાહ એટલે આપણ, વચકઃ છેતરનારો, લુચ્ચો, પીપળ વૃક્ષ પીપળાનું ઝાડ, અનિવશ્યતી એટલે શોધે છે, દૃષ્ટવા એટલે જોઈને, શ્રુતવા એટલે સાંભળીને, ક્રુધ્યતી એટલે ક્રોધ કરે છે, પ્રહરતી એટલે પ્રહાર કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણને આમાં પાઠની અંદર એક શિયાળ અને બકરી, અજા શિશુ, બકરીનું જે બચ્ચું હોય છે એના વિશે વાર્તા આપેલી છે, જેમાં એક જંગલ હોય છે, એ જંગલમાં બકરી રહે છે અને એની સાથે એનું બચ્ચું પણ રહેતું હોય છે। એક દિવસ બકરી જંગલમાં ફરવા માટે, એટલે કે કામ માટે બહાર જતી હોય છે, ત્યારે એના બચ્ચાને એમ કહે છે કે બેટા, તું ઘરે ઘરે રહેજે, ક્યાંય જતો નહીં। પરંતુ બચ્ચું છે ને, એની મમ્મી જેમ ઘરની બહાર નીકળી જાય ને, એમ બચ્ચું પણ એની પાછળ પાછળ, બકરીની પાછળ પાછળ નીકળી જાય છે। ત્યારે રસ્તામાં એ ભૂલ પડી જાય છે, ખોવાઈ જાય છે ક્યાંક તો જંગલમાં, તો રસ્તામાં જ્યારે એ ખોવાઈ જાય છે ત્યારે એને રસ્તામાં શિયાળ મળે છે અને શિયાળ એને એમ કહે છે કે ચલ, હું તને તારા ઘરે મૂકી આવું, તારી મમ્મીને હું ઓળખું છું, તારી મમ્મીને હું સારી રીતે ઓળખું છું, તારી મમ્મી ક્યાં છે મને ખબર છે, ચાલ તો હું તને તારા ઘરે મૂક્યા, તો તારી મમ્મી જોડે મૂક્યા, ચાલ। તો પેલું બચ્ચું છે એને શિયાળની લુચ્ચાઈ આપણને ખબર છે, શિયાળ કેટલું હોશિયાર હોય છે, એને તો આ બચ્ચાનું જે માંસ હતું, કૂણું તાજું તાજું બચ્ચું હતું, એટલે એનું કૂણું માંસ ખાવાની એને બહુ જ ઈચ્છા હતી, એના કારણે એ શું કરતું હતું, એ બચ્ચાને ફસાવી રહ્યું હતું, પણ બચ્ચાને એ ખબર પડી નહીં। તો બચ્ચું એ શિયાળ સાથે ચાલવા લાગ્યું કે હા ચલો, મને મારી મમ્મી જોડે લઈ જાઓ છો કે તો હું આવું તમારી સાથે। તો એ બચ્ચાને લઈને જતો હોય છે, એટલામાં જ ત્યાં બકરી આવી જાય છે અને બકરી પછી એના બચ્ચાને પૂછે છે કે તું ક્યાં જાય છે, તો બચ્ચું કહે છે કે મમ્મી હું તમારી પાછળ નીકળ્યો હતો, તો હું બધું ભૂલી ગયો, જંગલમાં જવું ગયો તો રસ્તો ભૂલી ગયો, તો શિયાળ મને એમ કહે છે કે તમને ઓળખે છે અને તમારી જોડે મને લઈને આવશે। તો બકરી બચ્ચાને એવું કહ્યું કે એવું જરૂરી નથી કે આ મને ઓળખે છે, આ તો ખોટું બોલે છે, એને હું ઓળખતી નથી। પછી બકરી એને પ્રહાર કરે છે, એને એના શિંગડા વડે શિયાળને મારે છે અને શિયાળને ભગાડી દે છે। એટલે આવી રીતે બકરી પછી પોતાના બચ્ચાને એમ કહે છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ કે અજાણ્યા માણસ કે કોઈ પણનો વિશ્વાસ ન જ કરવો જોઈએ। હવે આપણે એનો ભાવાર્થ જોઈશું। ભાવાર્થ, એકમ ન વનમ અસ્તિ
वने एका अजा अस्ति सा सवस्य पुत्रं वदति पुत्र अह बहिः गच्छामि अहं शीघ्रं आगच्छामि अत्र एवं तिष्ठतु। बाबा छेनो एक जंगल छे, जंगल में एक बकरी छे, ते पोताना बच्चा ने कहे छे, बेटा हूँ बाहर जाऊँ छू, हूँ जल्दी आऊँ छू, तू अहीं ज रहजे। तो विद्यार्थी मित्रों आनी वार्तानी शुरुआत आपणे मैं तमने पहला कही दीधी एवी ज रीते अहीं बतावी छे। पछी बीजा चित्र में आपेलू छे, अजा वनम गच्छति शिशुः अपि अनुसरणं करोति शिशुः मार्ग विस्मरति अतः सः रोदिति शृगालः शिशु पश्यति सः सुकोमलं मांसं खादितुम् इच्छति। एनो भावार्थ छे, बकरी जंगल में जाए छे, बच्चू पर तेनी पाछळ जाए छे, बच्चू रस्तो भूली जाए छे, आथी ते रड़े छे। सियार बच्चा ने जुए छे अने ते कूणू कूणू मांस खावा इच्छे छे। श्रुगालः वदति भवान् कः किमर्थ रोदिति समस्यां ज्ञात्वा अतिकर्मतया सः वदति चिंता मास्तु अहं मातुः समीपं नेष्यामि मया सह चलतु सा मम परिचिता अस्ति। आनो भावार्थ आपणे आपेलो छे विद्यार्थी मित्रों। भावार्थ सियार बोले छे, तमे कोण छो, सा माटे रडो छो। समस्या जाणीने खूब दयाथी ते कहे छे, चिंता न करो, हूँ तमने तमारी मानी पासे लई जईश, मारी साथे चालो, ते मारी ओळखीती छे। શિયાળા કોને કહે છે? બકરીના બચ્ચાને કહે છે કે હું તારી મમ્મીને ઓળખું છું, તું ચાલ મારી સાથે, હું તને ત્યાં લઈને જઉં। ત્યાં વદતિ અહં ભવંતં ન જાનામિ મમ માતા વદતિ યત અપરિચિતે સહ પુત્રપિ ન ગમનીયમ ઇતિ। વદચકઃ શૃગાલઃ વદતિ मम विषये मा चिन्तयतु पश्यतु तत्र एकः पिपलवृक्षः अस्ति तत्र भवतः माता अनिविष्यति। आनो भावार्थ आपणे आप्यो छे, बकरीनुं बच्चुं कहे छे, हूँ तमने जाणतुं नथी, मारी माँ कहे छे के अजाण्या साथे क्यांय पण न जाऊ। लुच्चू सिंहाळ कहे छे, मारी बाबतमां फिकर न करो, जुओ त्यां एक पीपळानुं झाड छे, त्यां तमारी माता तमने शोधे छे। लुच्चू सिंहाळ जे बच्चू एनो ओळखतुं नथी एवुं कहे छे कि हूँ तो तमने नथी ओळखतो, तो तमारी साथे शा माटे आवुं। तो लुच्चू सिंहाळ एम कहे छे कि तू मारी चिंता ना कर, भले तू मने ना ओळखे पण हूँ तो ओळखूं छू, चल तू मारी साथे पेला पीपळा झाड छे त्यां तारी माता हशे। त्यार पछी अजा शिशुः शृगालेन सह गच्छति तस्मिन् क्षणे अजा आगच्छति स्वपुत्रेण सह वगचकः शृगालं दृष्ट्वा वदति पुत्र भवान् एतेन सह कुत्र गच्छति अस्य विश्वासः न करणीयः। एनो भावार्थ छे, बकरीनुं बच्चू सिंहाळ साथे जाय छे, तेज वखते बकरी आवे छे, पोताना बच्चा साथे लुच्चा सिंहाळने जोईने कहे छे, बेटा तू आनी साथे क्यां जाय छे, આનો વિશ્વાસ ન કરો। એટલે બકરી એના બચ્ચાને જોઈ જાય છે કે જ્યારે બકરીનું બચ્ચું સિંહા સાથે જતું હોય છે ત્યારે
तो एना छोकरा ने उभु राखी ने बकरीओ बोले छे कि तू एनी जोड़े क्यां जाय छे। शिशु मातु समीपं धावति शिशु मुखे घटना श्रुत्वा अजा क्रुध्यति अजा शृगालं प्रहति शृगालः पलायते। एनो भावार्थ छे बच्चू मानी पासे दौड़ी जाय छे। बच्चाने मुखे थयेली घटना विशे सांभळीने बकरी गुस्से थाय छे। बकरी शियाळ पर प्रहार करे छे। प्रहार एटले के मारवो कोई पण वस्તુનો। એટલે મુખે થયેલી ઘટના વિશે સાંભળીને બકરી ગુસ્સે થાય છે। બકરી શિયાળ પર પ્રહાર કરે છે। શિયાળ નાસી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો બચ્ચું એટલે આપણે ક્યાં સુધી તો જોયું હતું કે બકરી જોઈ જાય છે કે એના બચ્ચાને લઈને શિયાળ જતો રહે છે એ સમયે બકરી એના બચ્ચાને જોઈ જાય છે। તો બચ્ચું એના માને જોવે એટલે પછી પાછું એની જોડે દોડીને જતો રહે છે। પછી એ બધું જ એની મમ્મીને કહે છે કે શિયાળે મને આવું કર્યું હતું અને મારી જોડે આવી રીતે વાત કરી છે। આ સાંભળીને બકરીને બહુ ગુસ્સો આવે છે અને ગુસ્સે થાય છે। પછી શિયાળ પર પ્રહાર કરવો એટલે કે મારે છે અને જે શિંગડા છે એ શિયાળને મારે છે અને એ મારે છે એટલે શિયાળ ત્યાંથી ભાગી જાય છે। ત્યાર પછી અજા શિશુ વધતી પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપિ વિશ્વાસો નૈવ કરણીય ન મૈત્રી કરણીયા ન પુત્ર પુત્રાપિ ગમનીય। એનો ભાવાર્થ છે બકરી બચ્ચાને કહે છે બેટા અજાણ્યા ઉપર ક્યારેય વિશ્વાસ ન જ કરવો, દોસ્તી ન કરવી ને ક્યારે પણ તે ન જવું, એની જોડે ક્યારે પણ ન જવું કે ક્યાંય પણ જવું જોઈએ નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી આપણને શું ખબર પડે છે કે જેનેથી આપણે ઓળખતા નથી એ પછી વ્યક્તિઓ હોય કે પછી પ્રાણીઓ હોય, તો પ્રાણીઓમાં પણ બકરી અને બચ્ચાને જ્યારે આવી શિખામણ આપતી હોય તો આપણે મનુષ્યમાં પણ આપણને ખબર છે કે આપણી મમ્મી પણ આપણને આવું કહે છે ને કે હું ઘરની બહાર જાઉં તો તમારા ઘરની બહાર નીકળવું નહીં, કોઈ અજાણી વ્યક્તિ આવે તો બહાર જવું નહીં, કોઈ ચોકલેટ આવે તો એની જોડે જતું ન રહેવું જોઈએ। તો એવી જ રીતે અહીંયા કહે છે કોઈ પણ અજાણી વ્યક્તિ જેને આપણે સાવ ઓળખતા જ નથી તો એવા વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં। હવે આપણે સ્વાધ્યાય જોઈશું। સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। વિદ્યાર્થી મિત્રો આ દરેક પાઠની અંદર આપણને સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો જ હોય છે, તો એવી જ રીતે તમારે એનું ઉચ્ચારણ કરવાનું છે અને ત્રણ વાર લખવાનું પણ છે, જેથી કરીને આપણે સંસ્કૃત શબ્દોનું ઉચ્ચારણ સારી રીતે કરી શકીએ છીએ। ત્યાર પછી છે પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો। પ્રશ્ન એક છે અજા કુત્ર ગચ્છતિ, એનો જવાબ તમને અહીંયા આપેલો છે અજા વનમ ગચ્છતિ। અજા ક્યાં જાય છે તો અજા જંગલમાં, એટલે કે બકરી જંગલમાં જાય છે। પછી છે બીજો પ્રશ્ન, કહ રોદિતિ, કોણ રોએ છે, તો શું આવશે જવાબમાં, અજા શિશુહ, બરાબર, અજા શિશુહ રોધિતિ। ત્રીજો પ્રશ્ન છે શૃગાલહ અજા શિશુ દ્રષ્ટવા કી ઈચ્છતી, તો એનો જવાબ છે સુકોમલમ માંસ ખાદિતું ઈચ્છતી, એટલે શિયાળ કુણું કુણું માંસ ખાવા ઈચ્છે છે। ચોથો પ્રશ્ન, ક વકચકહ અસ્તિ, જેનો જવાબ અહીંયા આપેલો છે શૃગાલહ વચકહ અસ્તિ, જવાબમાં આપણે શૃગાલહ જ આવે છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, શિશુ મુખે ઘટનામ શ્રુતવા અજા કી કરોતી, તો પાંચમાનો જવાબ છે શિશુ મુખે ઘટનામ શ્રુતવા અજા ક્રુધ્યતી,
बराबर विद्यार्थी मित्रों, तमारे आनु आज लखवानु छे। पछी छे छठो प्रश्न, अजा शिशु की वदती, एनो जवाब छे अजा शिशु पुत्र अपरिचितस्य उपरी कदापि विश्वासो नैव करणीय। त्यां सुधी तमारे जवाब लखवानो छे। पछी छेलो प्रश्न छे, वार्तायाः शीर्षकः कः। तो आ वार्तानुं एटले के आ पाठनुं शीर्षक शुं छे विद्यार्थी मित्रो, ए तमारे तमारी जाते ज लखवानुं छे। शीर्षक तो आपणे जोई चूक्या ने, तो ए प्रमाणे तमारे जवाब लखवानो छे। प्रश्न त्रण, नीचेना शब्दोने संस्कृत भाषामां लखो। आपेला शब्दो तमने वार्तामां आपेला छे, અને વાર્તામાં ના આપેલા હોય તો શબ્દાર્થમાં આપેલા જ છે, એ તમારે શોધીને તમારી જાતે લખવાના છે। લુચ્ચું છે તો એના માટે શું શબ્દ આવશે? આ આવશે વચક, બરાબર। વચક એટલે કે લુચ્ચું, બરાબર। પછી પીપળાનું ઝાડ તો પીપળ વૃક્ષ, બકરી એટલે અજાહ, તરત એટલે શિદ્રમ, ત્યાં ત્વરિત બેમાંથી આવશે। પછી અજાણ્યો એટલે અપરિચિત, દોડે છે એટલે ધાવતી, મારવું એટલે પ્રહરતી, અને ભાગી જવું એટલે પલાય આવે છે। પ્રશ્ન ચાર છે, નીચેના વાક્યોને ઘટના પ્રમાણે આપણે ગોઠવવાના છે। આપણે આખી વાર્તા જોઈ તો એ વાર્તાની અંદર આપણે જોઈ ચૂક્યા કે દરેક ઘટના પ્રમાણે એક એક વાક્ય આપણે આપેલું છે તે પ્રમાણે તમારે લખવાનું છે। તો પહેલું વાક્ય આ આવશે, પુત્ર અહમ બહી ગચ્છામિ। બીજું વાક્ય, શુગાલમ શિશુ પશ્યતિ। ત્રીજું, ચિંતા માસ્તુ અહમ માતુઃ પાર્શ્વે નેષ્યામિ। પછી ચોથું, અજા શિશુઃ શૃગાલેન સહ ગચ્છતિ। પાંચમું, શિશુ મુખે ઘટનામ શ્રુત્વા અજા ક્રુધ્યંતિ। અને છેલ્લું છે, પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપી વિશ્વાસો નૈવ કરણીય। એટલે આવી રીતે તમારે છએ છ વાક્યો પ્રસ્તુત પાઠ, પ્રશ્ન પાંચ પ્રસ્તુત પાઠમાં કરણીય ગમનીય જેવા રૂપોનો અભ્યાસ કર્યો। આમ કરવું જોઈએ અથવા આમ થવું જોઈએ તે અર્થમાં આવા રૂપો વપરાય છે। એટલે ઉદાહરણમાં આપણને દર્શાવ્યું છે એ મુજબ શબ્દની રચના કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ઉદાહરણ આપેલું છે દર્શન, તો શું લખ્યું છે? દર્શનીય। અને પછી છે ગમન, તો ગમનીય। તો એવી જ રીતે બાકીના છ વાક્ય, છ શબ્દો છે એને તમારે આવી રીતે જ લખવાના છે। પ્રશ્ન છ, ઉદાહરણ મુજબ કૌંસના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય રચના કરો। તો પહેલું ઉદાહરણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, બાલઃ રોટિકામ ખાદિતું ઈચ્છતિ। હવે તમે રોટિકાનું રોટિકામ એટલે ઉપર મીંડું કરી દીધું છે, અને ખાદ પછી પાછળ શું લખી દીધું છે? ખાદિતું, રસોઈ કરીને એનું તુમ કરી દીધું છે। એવી જ રીતે બાકીના બે ત્રણ ચાર અને પાંચ શબ્દો આપેલા છે એને તમારે તમારી જાતે, એટલે કે પહેલું જો છાત્રા પાઠમ પઠિતું ઈચ્છતી, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમારે આવી રીતે જ લખવાના છે। પ્રશ્ન સાત, કૌંસમાં આપેલા પદોને આધારે ખાલી જગ્યા પૂરો। એકહ, એકા અને એકમ આ ત્રણમાંથી એક શબ્દ તમારે લખવાનો છે। તો પહેલું એક હોય એટલે અશ્વ કેટલા હોય? એક જ હોય છે ને, અશ્વ ધાવતે એટલે એક જ આવશે, બીજામાં એક જ આવશે, ત્રીજામાં એકા આવશે, એટલે એકા કેમ વધારે છે, એક કરતાં વધારે બાળકો છે એટલા માટે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો બાકીના ચાર પાંચ અને છ તમારી જાતે તમારે લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈ ચૂક્યા ચોપડીમાં, એવી જ રીતે તમારે લેસનમાં ઘરકામમાં શબ્દાર્થ ત્રણ વાર, જે શબ્દાર્થ આપણે પહેલાં સમજાવ્યા છે એ ત્રણ વાર લખવાના છે, અને વર્ગ કાર્ય કે નોટમાં તમારે સંસ્કૃત એટલે કે જેમ મેં સંસ્કૃત અને ગુજરાતી લખ્યું છે એવી રીતે સંસ્કૃત અને ગુજરાતી ભાવાર્થ જે વાર્તા આપણને આપી છે લખવાની છે, અને એનું સ્વાધ્યાય પણ તમારે તમારી જાતે લખવાનું છે।